पालनपुर में आवेली सोडगाम लेवो पाटीदार प्रगति मंडल संचालित साड़वी प्राथमिक शाला द्वारा विद्यार्थियों की स्कूल फीस आपवा माटे वालियों ने दबाण करता वालियों स्कूल में जाइने विरोध दर्शाव्यो हतो। कोरोना वायरस ना कारणे लॉकडाउन थयुं त्यारथी ज गुजरातनी तमाम शालाओ बंद होवाथी स्कूल द्वारा विद्यार्थियों ने ऑनलाइन शिक्षण आपवामां आवी रह्युं छे। जो के स्कूल द्वारा वालीओ जोड़े फीस माटे दबाण करता गुजरात हाईकोर्ट चुकादो आपी खानगी स्कूलों ने ट्यूशन फी लेवानी मंजूरी आपी छे। तेनी साथे साथे टकोर करी के हवे खानगी स्कूलोए ट्यूशन सिवायनी कोईपण फी माटेनो चार्ज न करवो जोईए। आ उपरांत हाईकोर्टे संचालको फी अंगे सरळ हप्तानी व्यवस्था करे अने ट्यूशन फी सिवायनी अन्य फी संचालको नहीं लई शके तेवी पण टकोर करी। त्यारे पालनपुरनी साड़वी प्राथमिक शाळाना संचालको द्वारा वालीओ जोड़े पूरेपूरी फीसनी पठाणी उघराणी करता होवाना आक्षेपो साथे वालीओए स्कूलमां पहोंच्या हता अने तेमणे स्कूल संचालकोने मळीने सरकारना नियम मुजब फीस लेवानी रजूआत करी हती। जो के वालीओनो आक्षेप छे के स्कूल तरफथी मनमानी करवामां आवी रही छे अने ट्यूशन फीस सिवाय ते तमाम फीस मांगी रह्या छे, जेनो वालीओए विरोध कर्यो हतो अने चीमकी उच्चारी हती के जो अमने न्याय नहीं मळे तो अमे उग्र आंदोलन करीशुं। आज तारीख 26 बुधवार सवार 10 वगे अमे शैक्षणिक संकुल खाते हनुमान टेकरी खाते आया बधा वालीओ साथे मळीने के फी माफी मुद्दे अमारो एक वीक थी चाले छे। आम तो लगभग गणवा जईए तो आ स्कूलो चालू थी त्यारनो चाले छे। अमे नेक्स्ट वीकनी अंदर आ लोको जोड़े आया था स्कूलना संस्थाना आचार्यो जोड़े। ए समय ए लोकोए अमने एवुं कीधुं हतुं के अमे अमारी उपरनी संस्थाना जे प्रतिनिधिओ छे एमनी जोड़े चर्चा करी अने जे हशे अमे तमने कहीशुं। आजे एनुं एक वीक पूरुं थयुं, अमे जवाब लेवा माटे आया पण अमने कोई जे जोईए ए संतोषकारक जवाब मळेल नथी। હવે અમે એમના અગેન્સ્ટની અંદર એક એવો બીજો પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ અમે પૂરા ભરી શકીએ તેમ નથી, અમે તમને હપ્તેથી પેમેન્ટ આપીએ, પણ એ રીતે બી આ લોકો માનવા તૈયાર છે નહીં કે અમે ઇન્કવાયરી કરીશું ને આ કરીશું તે કરીશું ને એમની ગોળ ઘણી બધી વાતો છે કે એગ્રી ન થવા માટેની, અને રેગ્યુલર આ લોકોની પઠાણી ઉઘરાણી ચાલે છે, આની અંદર દરેક વાલીઓનું શોષણ થાય છે અને અમુક વાલીઓને જો આનું આ ચાલશે તો સુસાઇડ કરવાનો વારો આવશે કે પોતે પોતાના ઘરમાં ખાવાનું અનાજનો દોણો છે નહીં અને અત્યારે સ્કૂલની જે મોટી તગડી ફીઓ છે અને આ એમના પોતાના ગીજા ભરવા માટેના જે ધંધા ચાલી રહ્યા છે એ કેવી રીતે ભરશે, એટલે આના માટે આ લોકોનો યોગ્ય જવાબ અમને મળેલ નથી। તો હવે અમે આના માટે આગળ અમે બધા વાલીઓ સાથે મળી કલેક્ટર સાહેબ, મામલેદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરી અને આના માટે જે આંદોલન કરવું પડશે એ 100% અમે અમારા સ્વખર્ચે કરીશું। મારું નામ રોહિતભાઈ લીંબાચીયા। વાલીશ્રીઓ ફી માફ કરાવવા માટે રજૂઆત કરવા આવ્યા હતા। આ સ્કૂલ જૂનની 8 તારીખે ચાલુ થઈ છે, 2 માસ સુધી શાળાએ કોઈ પણ પ્રકારની ફીની કોઈની જોડે માગણી કરી નથી। એના પછી શાળાએ જે સક્ષમ વાલીઓ છે એ લોકો સમયસર ફી ભરે તો શાળા ચાલી શકે એટલા માટે વિનંતી કરી હતી। કેટલાક સમજુ વાલીઓએ સમયસર ફી ભરી હતી, કેટલાક વાલીઓ સક્ષમ હોવા છતાંય ફી નહીં ભરતા હોવાથી શાળા તરફથી ફી ભરવા માટે એમને સમજાવવામાં આવતા હતા અને વિનંતી કરવામાં આવતી હતી। શાળામાં કેટલાક ગરીબ વાલીઓ જે છે એ કાર્યાલયમાં આવી અને અમે પરિસ્થિતિ વિશે વિનંતી કરી હતી, એવા વાલીઓની અમે અરજી લીધી છે, એવા વાલીઓને ફી ભરવા માટે મુદત આપી છે અથવા હપ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે। પરંતુ જે સક્ષમ વાલીઓ છે એ ખોટી રીતે સ્કૂલમાં ફી સાની ભરવાની હોય તેવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે એ વ્યાજબી નથી। પ્રાઇવેટ સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલમાં સરકારે માન્ય કરેલી ફી લેવાની પ્રાઇવેટ સ્કૂલની સત્તા છે, સરકારે આપેલી જે છૂટ છે, સરકારે જે મંજૂર કરેલી છે એ ફી અને એ વ્યવસ્થા પ્રમાણેની ફી પ્રાઇવેટ સ્કૂલને માગવી પડે અને પ્રાઇવેટ સ્કૂલને લેવાનો હક છે। વાલીઓએ આ બાબતે બિનજરૂરી રજૂઆતો ના કરી અને શાળાને સહકાર આપવો જોઈએ। આ શાળા સામાજિક સંસ્થા છે, કોઈ નફાખોરીનું ધોરણ હોતું નથી, સારા લેવલની સંસ્થા ચાલે છે, ઉત્તર ગુજરાતમાં ફર્સ્ટ નંબરે ચાલે છે, અગ્રીમ હરોળમાં ચાલે છે। મારા લેવલની સ્કૂલ જો અન્ય મોટી સિટીમાં ચાલતી હોય તો 50,000થી ઓછી ફી ના હોય, અન્ય શહેરની જે સ્કૂલો ચાલે છે મારા લેવલ કરતાં પણ પાછળ અથવા મારા લેવલમાં એ લોકોની મારી સ્કૂલ કરતાં 10,000 વધારે ફી છે। વાલીઓએ સમજવું જોઈએ કે દર વર્ષે અમારા 7-8 હજાર બચી રહ્યા છે, છતાંય ફરીથી તમને વાત દોહરાવું કે ખરેખર જેને તકલીફ છે, વ્યવસાયમાં આવકમાં તકલીફ છે એવા વાલીઓની અરજી મારી પાસે પડી છે, મેં એમને મુદત આપેલી છે। એવા 200-250 વાલીઓ છે કે જેમને રાહત આપેલી હોય અને જેને રાહત આપી છે, જેને માગણી કરી છે, એની પાસે સ્કૂલ તરફથી કોઈ ફોન કે માગણી કરવામાં આવતી નથી। માત્ર સક્ષમ સરકારી પગારવાળા વાલીઓ જે છે એમની પાસેથી
શાળાની ફીનો સહકાર આપવામાં આવે એવી માગણી કરવામાં આવે છે અને એ માગણી બિલકુલ વ્યાજબી છે અને એ શાળાની હકની બાબત છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.